તો બીજી તરફ સાણંદ એપીએમસીમાં પણ આ કાયદાની અસર જોવા મળી છે નવા કૃષિ કાયદાને લઈને તેની અસર એપીએમસીના સત્તાધીશોના નિર્ણય પર પણ પડી રહી છે નવા કૃષિ કાયદાથી તેમની સત્તા છીનવાઈ શકે કારણ કે વેપારીઓના લાયસન્સ રિન્યૂ કરવાની સત્તા છીનવાઈ રહી છે આ પહેલાં રાજકોટ યાર્ડમાં પણ આ જ પ્રકારની અસર જોવા મળી સાણંદ એપીએમસીમાં પણ કાયદાની અમલવારીથી અસર જોવા મળી રહી છે

પરંતુ જે વટહુકમ છે વટહુકમ બાદ એને રદ કરવા માટેનો જે વટહુકમ છે રાજ્ય સરકાર પાસેથી એ તરફથી આવ્યો નથી એટલા માટે કાયદો હજુ અમલી છે એવું કહી શકાય એ માટે આપણી સાથે જે સાણંદ એપીએમસી ના સેક્રેટરી છે ગિરીશભાઈ પટેલ એમની સાથે વાત કરીશું ગિરીશભાઈ આ જે કેન્દ્રનો જે કાયદો છે કૃષિ કાયદો એ કાયદાને લઈને જે પ્રકારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે પરંતુ રાજ્ય સરકારના વટહુકમને લઈને એ કાયદો હજુ અમલી છે એવું માની શકાય હા એટલે ગુજરાત સરકારે જે આપણે વોટહુકમ કરી અને આ જે એપીએમસી માટેનો જે કાયદો આખો બનાવ્યો છે તો એ તો છ પાંચ બે હજાર વીસના ના રોજ હતો અને એ પછી એક મહિના બાદ પાંચ છ બે હજાર વીસના રોજ કેન્દ્ર સરકારે આ કાયદો બહાર પાડ્યો હતો તો અત્યારે જે એમના ખેડૂતોનું આંદોલન ચાલે છે તો એના હિસાબે સુપ્રીમ કોર્ટે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના કાયદા ઉપર સ્ટે મૂક્યો છે એટલે એમના સ્ટેટ ગવર્મેન્ટના કાયદા ઉપર સ્ટે નથી મૂકેલો એટલે ઓટોમેટિક અત્યારે આપણે સ્ટેટ ગવર્મેન્ટના દરેક સ્ટેટમાં જે કઈ કાયદા હશે એ તો અમલમાં જ છે એની ઉપર સ્ટે હજુ નથી આવ્યો એટલે એનો અમલ ચાલુ જ છે એટલે આ જે અમલ છે એ અમલથી કઈ રીતની અસર થઈ છે જે નિર્ણય ક્ષમતા હતી એપીએમસીની એમાં કયા કયા નિર્ણય હવે એપીએમસી નહીં લઈ શકે અચ્છા એમાં તો એવું છે કે જ્યારે આ ગુજરાત સરકારનો વોટરકમ બહાર પડ્યો તો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી એપીએમસી લાયસન્સ આપેલા છે વેપારીને એ છ મહિના સુધી એ વેલિડ રહેશે અને એ પછી એમને લાયસન્સ સરકારશ્રીમાં એટલે કે શ્રીની કક્ષાએથી એમને મેળવવાના રહેશે આવી વાત હતી એ વખતે એટલે હવે એમના લાયસન્સ એપીએમસી વેપાર કરવા હશે તો વેપારીએ લાયસન્સ નિયામક પાસેથી લેવા પડશે અચ્છા આની અસર એવી માની શકાય કે જે એપીએમસી જે પ્રિમાઇસિસ છે એ ની અંદર જો વેપારી ખરીદ કરતા હોય તો બજાર ફી લઈ શકાશે એની પણ આના ઉપર અસર પડી છે કઈ રીતે હા એટલે આ જે કાયદો આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલા શું હતું કે સાણંદ એપીએમસી હોય કે કોઈ પણ એપીએમસી હોય તો એના આખો તાલુકા વિસ્તાર જે હતો એનો એરિયા હતો હવે નવા કાયદા મુજબ એને ફક્ત કમ્પાઉન્ડ વોલ પૂરતું જ એને સીમિત કરવામાં આવ્યું છે એટલે કમ્પાઉન્ડ વોલની અંદર જ જે ઓક્શન થાય અરજી થાય ખેડૂતનો માલ આવે અને એની ઉપર જ આપણે વેપારી માર્કેટ સેસ હવે ભરશે પેલા આખા તાલુકામાં કોઈ પણ જગ્યાએ ખરીદી વેચાણ થાય તો વેપારી માર્કેટ સેસ ભરતો હતો તો હવે એના હિસાબે થઈને હવે એપીએમસીની આવકમાં હવે બહારની આવક બંધ થઈ જશે પણ યાર્ડની અંદર જે ઓપ્શન થશે એની માર્કેટ ફી એપીએમસીને મળશે તો સીધી સીધી વાત જગદીશ અહીંયા એ જ છે કે જે એપીએમસી માર્કેટમાં જો વેપારીઓ ખરીદી કરશે જે બસો જેટલા વેપારીઓ સાણંદ એપીએમસી સાથે સંકળાયેલા છે ત્યારે હવે જે નવો કાયદા પ્રમાણેની જે પ્રાવધાનની વાત છે ત્યારે જો એ એપીએમસી બહાર ખરીદી કરશે તો એમને બજાર ફી એપીએમસીને નહીં આપવી પડે એટલે સીધી સીધી એપીએમસીની આવક ઉપર આની અસર પડશે અને જે પ્રકારે આ કાયદાની અમલવારી શરૂ થઈ છે એ અમલવારી બાદ ક્યાંક ને ક્યાંક એક અસમંજસતા ઉભી થઈ છે કે સુપ્રીમ કોર્ટે એક તરફ સ્ટે આપ્યો છે ત્યારે હવે આ અમલીકરણ ને ની સત્તાધીશો જે છે તેઓની સત્તા છીનવાઈ શકે આભાર સચિન આ તમામ માહિતી આપવા બદલ